કોરોનાની મહામારી વચ્ચે તાવતે વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. તાવતે વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં તારાજી સર્જી છે. અત્યારે અરવલ્લી જિલ્લામાં પણ તાવતે વાવાઝોડાએ નુકસાન કર્યું છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાવાઝોડાએ ખેડૂતોને રાતા પાણીએ રોબડાવ્યા છે. મોડાસાના વણિયાદ કોકાપુર ગામના ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અહીંયા ખેડૂતોએ 150-200 હેક્ટરમાં વાવેલ બાજરી અને 300 હેક્ટરમાં વાવેલ જાનના પાક ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જમીનદોસ્ત થયો છે. ખેતરમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં લાવણી કરી પુરાવારી તૈયાર કરેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોરિયો છીનવાયો છે. વાવાઝોડાએ સર્જેલી તારાજીને કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે, જેથી સરકાર ખેડૂતોને થયેલ નુકસાનનો થયેલું સર્વે કરી તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. સમગ્ર ગુજરાતની અંદર વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રહેણાંક વિસ્તારમાં તો ઓછું, પણ ખેડૂતની વિકટ પરિસ્થિતિ આપ દેખી રહ્યા છો. અમારા ગામમાં વણિયાદ કોકાપુરમાં સમગ્ર ગામમાં 50 હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવેલું છે અને 200 હેક્ટરમાં જુવારનું વાવેતર પશુપાલનના ઘાસચારા માટે કરવામાં આવેલું છે. એ બધો પશુપાલનનો ઘાસચારો સમગ્ર આ પાણી ખેતરોમાં પણ ભરાઈ ચૂકેલા છે. એટલે આગામી વર્ષે ખેડૂત ઉપર વિકટ પરિસ્થિતિ, જેમ કોરોનાની મહામારીની અંદર એવી પરિસ્થિતિ છે, લોકોને વેન્ટિલેટર ઓક્સિજન જેમ ગુજરાત સરકાર સપ્લાય કરે છે એ આટલું બધું ધ્યાનમાં રાખીને પણ ખેડૂતો માટે કંઈક આખરી નિર્ણય લઈ સર્વે કરીને જેટલું બને તેટલું સહાય કરવામાં આવે તેવી સરકારને અપીલ કરું છું. અમારે વિગે દીઠ 5-7 હજારનો ખર્ચો સમગ્ર પૈસાનો ધોરણે આવે છે. બાકીની જે મજૂરી વર્ગના 4,000 રૂપિયા જેવા જે લેવાની મજૂરી થાય છે વિગે, એ પણ બધું પાણી